સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા બાદ શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીનીઓને રાઇફલ ચલાવવાની તાલીમ શરૂ કરવામાં આવી છે તાજેતરમાં જ પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની સારા જાહેર હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે સુરતમાં દુર્ગા વહેની સંસ્થાએ સક્રિય રીતે કામ કરવાની શરૂઆત કરી છે જેમાં કોલેજ અને સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શારીરિક અને માનસિક રીતે આવા હુમલાઓ સામે લડવાની તેમજ તેમના માટે તૈયાર કરવાની શરૂઆત કરવામાં આવી છે ગ્રીષ્મ હત્યાકાંડ બાદ સુરતની દીકરીઓમાં ડરનો માહોલ ઊભો થયો છે ત્યારે કોઈપણ યુવતીની છેડતી થાય હત્યા થઈ હોય કે બળાત્કારની ઘટના બને છે ત્યારે દીકરીઓની સુરક્ષાને લઈને સમાજમાં ચિંતાનું વાતાવરણ ઊભું થતું હોય છે દરેક દીકરીને સુરક્ષા આપવા માટે કોઈ સાથે રહે એ સંભવ નથી જેથી દીકરીઓને જાતે જ પોતાની રીતે પોતાની સુરક્ષા કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવી ખૂબ જ જરૂરી છે મુશ્કેલ પરિસ્થિતિમાં યુવતી પોતાની જાતની સુરક્ષામાં કાબેલ બને એ વ્યવસ્થા ઊભી કરવી એ આજે ખૂબ જ મોટી ચેલેન્જ બની ગઈ છે ત્યારે હિન્દુ સંગઠન દુર્ગાવાહિનીનું ધ્યેય પણ સમાજની દરેક યુવતીઓને શારીરિક અને માનસિક રીતે તૈયાર કરવાનું છે સુરતના પાંડેસરામાં દુર્ગાવાહિની દ્વારા યુવતીઓને રાઇફલ એટલે કે બંદૂક ચલાવવાની પણ તાલીમ આપવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ યુવતીઓને કરાટે તેમજ દંડ વડે સ્વરક્ષા કરવા માટેની પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી દુર્ગાવાહિની દ્વારા જે કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે તેમાં અમુક દીકરીઓ નિયમિત રીતે જાય છે અને શારીરિક તથા માનસિક રીતે તૈયાર થવાનો પ્રયાસ કરે છે વિશ્વ હિન્દુ પરિષદના સંજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે જે રીતે તાજેતરમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યા થઈ છે ત્યારે અમારી દુર્ગાવાહિની સંસ્થા દ્વારા સુરતના દરેક વિસ્તારમાં તાલીમની શરૂઆત કરવામાં આવી છે આ તાલીમમાં મહિલાઓ અને દીકરીઓને પોતાના રક્ષણ માટે સ્વ બચાવ માટે શું કરવું એ બાબતની તાલીમ આપવામાં આવશે ગ્રીષ્મ વેકરિયાની હત્યા બાદ શાળા અને કોલેજોમાં પણ દીકરીઓને સ્વરક્ષણની તાલીમ આપવાની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં દુર્ગાવાહીની સંસ્થાએ પણ સક્રિય રીતે કામ કરવાની શરૂઆત કરી છે જય અત્યારે હાલમાં જે આપણે સુરત પાસોદરામાં જે ઘટના બની બેન સાથે ખૂબ જ દુઃખની ઘટના બની છે ભાઈઓ અને બહેનો અમે એટલા માટે તમને વારંવાર કહેતા રહીએ છીએ કે બહેનો દીકરીઓને વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગા વાહિનીમાં મોકલો અમે દુર્ગા વાહિનીમાં આત્મ સંરક્ષણ માટે અનેક ટ્રેનિંગો આપવામાં આવી છે જે પોતે પોતાનું રક્ષણ કરી શકે આપ જોઈ રહ્યા છો આજે વિડીયોમાં આ ઘટના બની મૂકું છું જય શ્રી નમસ્કાર જય શ્રીરામ મારું નામ અપૂર્વા ભગવાગર છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં હું દુર્ગાવાહિની સુરત મહાનગરની જવાબદારી સંભાળું છું હાલ જે પાસોદરામાં ઘટના ઘટી છે તેને ધ્યાનમાં લઈને હાલ વીએચપીનું દુર્ગાવાહિનીનું આયામ એક અભિયાન ચલાવી રહ્યું છે કે જેમાં અમે કરાટે શીખવાડીએ છીએ સેલ્ફ ડિફેન્સ માટે રાઇફલ શૂટિંગ શીખવાડીએ છીએ કે જેથી એનો સેલ્ફ કોન્ફિડન્સ વધે અને દંડ શીખવાડીએ છીએ અને એના માનસિક વિકાસ માટે અમે અનેકો વિષયો ઉપર ચર્ચા પણ કરીએ છીએ કે જેથી તેનો ફક્ત શારીરિક કે માનસિક નહીં પરંતુ સર્વાંગીણ વિકાસ થાય એ હિસાબે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ અને રહી વાત આ અભિયાનની તો એ ફક્ત કંઈ બે મહિના કે ત્રણ મહિના માટે નથી રાખતા અમે દુર્ગામાનીની આ જે આયામ છે વીએચપીનું જે અંગ છે તે આ સમયના અંત સુધી ચાલી રહે એવી અમારી કોશિશ છે હંમેશા માટે અને એવું અમારું સમાજની છોકરીઓને અને દીકરીઓને આહવાન છે કે તેઓ આવે અને અમારો સંપર્ક કરે અને દુર્ગાભાઈનીના અભિયાનમાં જોડાય એટલું જ નહીં એવું માને છે કે એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓને હંમેશા ઘરમાં જ રહેવું જોઈએ પણ એ વાત ખોટી છે જો તમે અગર ઇતિહાસ ખોલો આપણો હિન્દુ ઇતિહાસ ખોલો છો તો તેમાં તમે જોશો કે ફક્ત રાણી લક્ષ્મીબાઈ નહીં પણ કિટુર રાણી ચેન્નમ્મા જેમનો આજે બલિદાન દિવસ છે એકવીસમી ફેબ્રુઆરી રાણી દુર્ગાવતી દેવી ભગવતી તો આ જે લોકો હતા એ લોકો ગર્ભ મૂકીને જ બહાર નીકળ્યા અને ત્યારે જ અંગ્રેજોને પડકારરૂપ થયા છે અને સ્ત્રી પોતે પોતાનું સ્વતંત્રતા જીવન જીવી શકે એવું ખુદ આપણા શાસ્ત્રો પણ કહે છે આપણે સ્ત્રી અને પુરુષના ભેદભાવમાં ભૂલી ગયા છે કે આપણો સાચો અર્થ શું છે આપણું કામ શું છે આપણે જગતની જનની છે આપણે પાલનહાર છે તો જો આપણે જ સારી રીતે સારા આચરણમાં નહીં રહેશું તો આપણે સમાજનું સારું નિર્માણ ના કરી શકીએ તો એ હેતુને લઈને હાલ જે राहुल मकवाणा जी टी वी न्यूज सूरत